નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી ઓનલાઈનમાં મળીએ છીએ તો વિજ્ઞાનમાં પાઠ જે ચાલતો હતો એમાંને એમાં આગળ જાશું બરાબર દસમો પાઠ આપણે ચાલતો તો એમાંને એમાં આગળ જશું તો કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી બરાબર તો આપણે કોઈ વક્ર રેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી વક્ર રેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ વક્ર રેખા એટલે શું કે વાંકા ચૂકવું હોય એને વક્ર રેખા કહેવાય એમ તો એને આકડીથી આપણે માપી શકીએ નહીં શું કામ કે આકડી સીધી રહીએ એટલા માટે તો આપણે એના માટે દોરીનો ઉપયોગ કરવો પડે વક્ર રેખા એ બી ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો અને દોરીના એક છેડા પર ગાંઠ બનાવો આ ગાંઠને બિંદુ એ પર રાખો હવે દોરીને તમારી આંગળી તરફ અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો હવે હુંકરાનું ગાંઠ વાર દેવાની ગમે એક સાઈડ બરાબર પછી આમ જેવી રીતે ગોઠવાયેલી હોય ને એવી રીતે છે દોરી એમને મડાડતું જવાનું અને માપતું જવાનું આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો એટલે તમારે શું કર બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો એટલે એના વક્ર રેખા ઉપર આમનામ એટલે કે જે બાજુ લીટી દોરી લે એના ઉપર એના ઉપર છે દોરી રાખતું જવાનું આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો એટલે કે આગળને આગળ છે વધારતી જવાની ત્યારબાદ પાછળ જોશું વક્ર રેખાના બિંદુ બી સુધી પહોંચો દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેનું નિશાનથી અંકિત કરો હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેની લંબાઈ માપો આ માપ વક્ર રેખા એ બીની લંબાઈ છે હવે કે એને શું કરવાનું કે એથી લઈને બી સુધીની દોરીથી માપી લીધું પછી ત્યાં નિશાન કરી દેવાનું કહો આ લાલ કલરનું ટપકો કરી દો કે આ દોરી છે આ મમજાતી હતી મા એ ટપકું પૂરું કરો એ છે અહીંયા બી છે તો અહીંયા ટપકું પૂરું બરાબર પછી એને સ્કેલથી માપી લેવાની સીધી દોરી કરીને કેટલી છે તો આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે માપ ચોકસાઈ રાખવી પડે છે આપણે ખબર પડે કે કોઈ પણ વસ્તુનું માપ લેવો હોય ને તો ચોખ્ખો માપ હોય ને તો ખબર પડે લગભગ વાળો માપ છે ને એ થાય ને હાલે પણ નહીં અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે એવા ઘણા બધા સાધનોની છે આપણે જરૂર પડે પહેલાં કે મેજરટેપ લીધી હોય સ્કેલ લેવી હોય દોરી લેવી હોય તો આ બધી વસ્તુ છે એનાથી અલગ અલગ આપણે માપ લઈ શકીએ છીએ દસ પોઈન્ટ સાચું કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ ગતિશીલ વસ્તુઓ એટલે શું કે એકબીજાને હલતી હોય ચાલતી હોય આવતી હોય જાતી હોય એ બરાબર એને ગતિશીલ વસ્તુ કહેવાય એવી વસ્તુઓ વિશે વિચારો કે જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષક દસ પોઈન્ટ ચારમાં લખો સ્કૂટર સ્કૂલ બેગ મચ્છર ટેબલ પાટલી પર બેઠેલ વ્યક્તિઓ અહીં તહી જતા લોકો તેનાથી વિશેષ પતંગિયા કૂતરા ગાય તમારો હાથ નાના બાળકો પાણીમાં તરતી માછલી ઘર કારખાનું પથ્થર ઘોડો દડો બેટ ચાલતી રેલગાડી સિલાઈ મશીન દિવાલ ઘડિયાળ ઘડિયાળના કાંટા પર હોઈ શકે છે તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો બરોબર છે હવે બધાના નામ લખવાનું તમારે આજુબાજુ જે વસ્તુ તમને દેખાય ને બધે નામ નામ લખી લેવાનું પછી શું કરવું તેમાંથી કેટલીક ગતિશીલ છે કેટલીક સ્થિર છે હવે જે હાલતી ચાલતી હોય ને એને કહેવાય ગતિશીલ જે હાલતી ચાલતી ના હોય એને શું કહેવાય સ્થિર હવે ઘર છે નહીં ક્યાંય જાય નહીં એટલે એને કહેવાય સ્થિર અને ઉડતી ચકલી તો ચકલી છે એ ઉડી શકે તો એને કહેવાય શું ગતિશીલ લ પછી ટેબલ છે તો એને ક્યાંય જાય નહીં ટેબલ એટલે એ સ્થિર કહેવાય અને ઘડિયાળમાં સેકન્ડ કાંટો છે એ ચાલુ ને ચાલું ચાલુ ને ચાલું રહીએ કરે તો એને શું કહેવાય ગતિશીલ ઘડિયાળ છે એ પાછી ક્યાંય જાય નહીં ઘડિયાળનું કાંટો ફરે પણ ઘડિયાળ ક્યાંય જાય નહીં એવી રીતે કીડી છે બરાબર એ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય મકો એક જગ્યાએ બીજી જગ્યાએ જાય પણ પતંગ છે એ પતંગ ક્યાંય જાય નહીં પતંગને એક જગ્યાએ પડ્યો રહીએ એને દોરી લઈને પવનમાં ચગાવો તો આગળ જાય નહીં તો જાય નહીં પછી તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે એટલે કે ચકલી છે એ ઉડીને જઈ શકે ટેબલ ઉડીને ક્યાંય જઈ શકે નહીં આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે તો એના ઉપર ખબર પડી જાય કે કઈ વસ્તુ હાલે છે અને કઈ વસ્તુ હાલતી નથી ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ તો જોઈ લેવાનું કીડીની ગતિ કીડીની ગતિ એટલે કીડી ધીમે ધીમે હેલી જતી હોય તો ક્યાંથી કી જાય કેવી રીતે જાય આપણે નિશાન કરતું જવાય અને જોઈ શકીએ એના આપણે એના માટે આપણે પ્રવૃત્તિ આપી તો પ્રવૃત્તિ છો જો એમ કે જમીન પર એક સફેદ કાગળની મોટી સીટ ફેલાવો તેના પર ખાંડના કેટલાક દાણા નાખો હવે કાગળ લેવાનો મોરબર અને એના ઉપર થોડી ઘણી ખાંડીમાં છાંટી દેવાની બરાબર કીડીનો આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વાર જ એ કાગળની સીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો હવે કાગળ છે ને એના ઉપર તમે થોડીક વાર ખાલી જો એમનું દાણા રહ્યા દેશે ને એટલે ઓટોમેટિક કીડીઓ એમાં આવવાતી દેખાશે કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો એટલે કીડી એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માંડે ને એટલે એને છે ને ટપકું કરી અને જોઈ લેવાનું એટલે ખાલી ટપકા કરી લેવાના ખબર પડી જાય કે આ કીડી ક્યાંથી કેવી રીતે જાય છે જેમ જેમ કીડી આ કાગળ પર ચાલતી એ આગળ વધે તમે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાવ અને જેમ જેમ એ આગળ જાય ને એમ જોવા તમને કરેલ છે ટપકા એવી રીતે આમ ટપકા ટપકા કરીને આગળ વધતું જવાનું કેટલાક સમય પછી કાગળની સીટીને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો થોડુંક પછી આ બધું કાઢી લેવાનું કે ખાંડના દાણા અને કીડીની સાઈડમાં કર બરાબર એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા બતાવો બરાબર તો આ ટપકા આમાં જોડી દેવાના ને એરો કરતો જવાનો કે અહીંથી આમ ગઈ પે 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 આમ ગઈ બરાબર એટલે એના ઉપરથી શું ખબર પડે કે ક્યાં જાય છે ખબર પડે છે તો એ તમારા બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે એટલે એના ઉપરથી ખબર પડે કે કીડી ક્યાં કાંઈ ગઈ છે અને શું શું કીડીએ કર્યું છે કેટલી કેટલી જગ્યાએ લાંબી ટૂંકી થઈ છે ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે ખરું નહીં એટલે બધે બરાબર અલગ અલગ હોય કંઈ ક્યાંક ક્યાંક લાંબુ માપ લીધો હોય ક્યારેક ટૂંક માપ લીધું હોય તો બધી જગ્યાએ અલગ અલગ માપ હોય છે પ્રવૃત્તિ પાંચમાં વસ્તુઓના જુદા જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખતા હતા શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી શકે છે એટલે કે જો ઘડિયાળ સિલાઈ મશીન છે વીજળીનો પંખો છે તો એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે નહીં એકને એક જગ્યાએ રે છે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા કેવી રીતે ગતિ કરે છે શું આ ગતિ કીડી અથવા રેલગાડીની ગતિ જેવી છે એટલે કે ઘડિયાળના કાંટાને ପଙ୍କଖା ପାଖିଆ ବରବର ଏ ଗତି କରୁ କାମ କରିବେ ତ ହଳେ ହଳତା ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈ જેમાં આપણે વિવિધ પ્રકારની ગતિને સમજવામાં મદદ મળશે એટલે કે આપણે આ બધી વસ્તુ હલે છે એના ઉપરથી આપણે ખબર પડી કે ગતિ થાય છે એના ઉપરથી આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરીને ગતિના પ્રકાર જોવાના છે કે કઈ ગતિ કહેવાય આવી રીતે ફરીને પછી આમાં આગળ પાછળ જાય એને બરાબર એને કઈ ગતિ કહેવાય એ જોવાનું છે તમે સીધી રસ્તા સીધા રસ્તા પર વાહનની ગતિ કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે એટલે કે રસ્તા ઉપર તમે હાયલા જતા હો બરાબર તો આ સૈનિકો છે એ હૈલતા જતા હોય એ વાહનો હલતા હોય એ ઉપરથી નીચે પાણો પડે ઈ આ બધું તમે જોયું હશે આ કેવા પ્રકારની ગતિ છે સો મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે બરાબર તો દોડની હોય તો એ પણ એમાં પણ માણસો છે સીધે સીધા દોડતા હોય સીધી લીટી કરી એની વચ્ચે છે તમારે દોડ જવાનું હોય શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો તો તમારે વિચાર કરવાનો આપણે આજુબાજુનું જોવાનું અને વિચાર કરોને કે એવી કઈ કઈ વસ્તુ છે જે ગતિ કરે છે બરાબર છે આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છે કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે એટલે સીધી રીતે જો આ લોકો સીધા હાલે છે બરાબર છે વાહનો સીધા જાય છે દોડ આવે તો દોડમાં પણ માણસો સીધા દોડે છે તો એને કેવી કહેવાય સુરેખ રેખીય રેખીય સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ છે એ કહે છે સીધા સીધે સીધા હાલતા હોય કે સીધે સીધા દોડતા હોય એને કઈ ગતિ કહેવાય સુરેખ એક પથ્થર લો તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે દોરીમાં પાણો બાંધને આમ આપણે આમ ફેરીએ તો એ કેવું ફરે ગોળ ગોળ ફરે છે બરાબર આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે એનો મતલબ એ કે ચારે બાજુ ફરખું ફરશે અહીંથી આમામા વડે ફેરવીએ તો ચારે બાજુ કેવું ફરખે સરખું ફેર ફરશે કઈમાં જાજુ ફેર પડશે નહીં વીજળીના પંખાના પાંખ્યા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ કોઈ ઘડિયાના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે એટલે કે પંખો છે એ ગોળ ફરે ઘડિયાનો કાંટો ગોળ ગોળ ફરે તો એ કેવી કહેવાય વર્તુળાકાર ગતિ છે એ કહે છે વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટાઓમાં પણ ફર ફરે છે બરાબર વીજળીના પાંખ્યા છે એ વીજળીના લીધે એ પંખો ફરે છે ઘડિયાળમાં પણ પાવર નાખો તો એ ફરે બાકી ઘડિયાળ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય ને પંખો એક જગ્યાએ બીજી જગ્યાએ જાતો છે નહીં તો આપણે આજના આ અહીં સુધી રાખીએ છીએ તમારે આજે રિલેશનની અંદર ર ગતિશીલ વસ્તુઓ અને સ્થિર વસ્તુઓ જે છે એના ઉદાહરણ લખવાના છે અને ગતિના પ્રકારમાં એક આ સુરેખ ગતિ અને વટોળાકાર ગતિ એના વિશે લખવાનું રહેશે બરાબર છે હોમવર્ક અહીં લખી દઉં છું કે સ્થિર વસ્તુ અને ગતિશીલ વસ્તુ ની યાદી બનાવો અને બીજું ગતિના પ્રકાર ગતિના પ્રકાર વિશે સમજાવો બરાબર છે આ બે વસ્તુ તમારે આજના લેક્સરમાં કરવાની છે આનાથી વધારે આગળ આન પછીના લેક્ચરમાં આપણે કરશું ત્યાં સુધી નમસ્તે આ પાઠ છે એ તમારે હવે ઓનલાઈનમાં આવી જ રીતે ભણવાનું રહેશે